गुजरात इंटरनेशनल रेडियोलॉजिस्ट एसोसिएशननी आवतीकाले સુરતમાં પહેલીવાર એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે આજે સ્વીમર હોસ્પિટલમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કોન્ફરન્સમાં દેશભરના 250 થી 300 ડોક્ટરો હાજરી આપશે। સ્વીમેરના રેડિયોલોજીસ્ટે જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ રેડિયોલોજીસ્ટ એક ઝડપથી વિકાસ પામી રહેલી બ્રાન્ચ છે, જેમાં કોઈ પણ જાતની કાપકૃપ કર્યા વગર સોનોગ્રાફી, સીટી સ્કેન અને કેથ લેબની મદદથી શરીરના દરેક ભાગના ઓપરેશન કરવામાં આવે છે। આખા ગુજરાતમાં આ પ્રકારની સર્જરી કરતા માત્ર 18 જ નિષ્ણાત ડોક્ટર છે, જેમાં અમદાવાદના 10, સુરતમાં 5, રાજકોટમાં 2 અને વડોદરામાં 1 નિષ્ણાત ડોક્ટરની હાલ સેવા આપી રહ્યા છે। વધુમાં જણાવ્યું હતું કે લખવાની બીમારી, લોહીની નબળી, બ્લોકેજ ખોલવું, મગજના પેટમાં, છાતીમાં કે શરીરની બીજી કોઈ પણ જગ્યાએ બ્લીડિંગ થતું હોય ત્યારે ખાસ પ્રકારની પાર્ટિકલ અથવા કોઇલ નાખી રક્તસ્ત્રાવ બંધ કરવો, જટિલ બાયોપ્સી કેન્સરના કણોના કાપકપ વગર નાશ કરવો, પગની ફૂલી ગયેલી નસોને લેસરથી ઇલાજ કરવો, શરીરના કોઈ પણ ભાગને બ્લોક થયેલી નળીઓમાં સ્ટેન બેસાડવો વગેરે આ પ્રકારના કાપકૂપ વગરની પ્રોસિજરથી શરીરના લગભગ દરેક અંગની સારવાર શક્ય છે, જેમાં સર્જરીની સરખામણીમાં ઓછું જોખમ છે, ઓછી પીડા છે, જલ્દી રિકવરી છે અને ઓછામાં ઓછી હોસ્પિટલમાં રહેવાની જરૂરિયાત પડે તેવી સારવાર શક્ય છે। વધુમાં જણાવ્યું હતું કે લગભગ 20 વર્ષ બાદ સુરતમાં આયોજિત ઇન્ટરનેશનલ રેડિયોલોજિસ્ટ કોન્ફરન્સમાં લગભગ દેશભરના 250 થી 300 નિષ્ણાત રેડિયોલોજિસ્ટ હાજરી આપશે। 3 સેક્શનમાં કોન્ફરન્સ એટલે સેમિનાર યોજાશે, જેમાં નિષ્ણાત ડોક્ટર આગામી દિવસોમાં આ પ્રકારની સર્જરીને કરવી તે રીતે સફળ બનાવવા માટેનું માર્ગદર્શન આપશે। પટેલ છે, હું ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ છું। ગુજરાત ખાતે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની સૌ પ્રથમ કોન્ફરન્સ ગુજઆયર 2022 સુરત ખાતે અમૂર હોટલમાં રવિવાર 17 જુલાઈએ થવા જઈ રહી છે। આ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની કોન્ફરન્સ ગુજરાતની સૌ પ્રથમ કોન્ફરન્સ છે કે જેમાં ગુજરાતના બધા જ ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ એ સહભાગી થઈ અને એમાં બધા આવવાના છે। તે ઉપરાંત ગુજરાતના બધા રેડિયોલોજિસ્ટ, ગુજરાતના રેડિયોલોજી રેસિડન્ટ અને સુરતના સુપર સ્પેશિયાલિસ્ટ, ફિઝિશિયન, સર્જન એ બધા પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવાના છે। એ ઉપરાંત અમારા નેશનલ ઇન્ટરનેશનલ લેવલની ફેકલ્ટીઝ ડૉક્ટર સુએશ કુલકર્ણી, ડૉક્ટર ઉદય લીમાએ, ભાવેશ પોપટ, ડૉક્ટર કુણાલ ગાલા એ બધા પણ આ કોન્ફરન્સમાં આવવાના છે અને એ પોતપોતાના પ્રેઝન્ટેશન અને લેક્ચર આપવાના છે। આ કોન્ફરન્સ કરવાનો હેતુ કે અમારી જે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ જે બધા છે એ બધા ભેગા થઈ અને બીજી સોસાયટી, માની લો કે કેન્સર સોસાયટી છે, ગાયનેક સોસાયટી છે, સર્જનની સોસાયટી છે, એ બધાને પણ ખ્યાલ આવે કે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી આ એક ઇમર્જિંગ ન્યૂ બ્રાન્ચ છે કે જેમાં આટલા લોકો કાર્યરત છે અને આ રીતે ઇન્ટરવેન્શન રેડિયોલોજીના બધું કાર્ય થઈ શકે છે। આ બધું જ કાર્ય કાપાકૂપ કર્યા વગર અને કોઈ પણ પ્રકારના સ્ટીચ લીધા વગર આ વસ્તુ થતું હોવાથી સામાન્ય પબ્લિકને પણ ખૂબ જ ફાયદાકારક છે। તો એ સામાન્ય પબ્લિક અને એમની પાસે પણ આ વિશેની માહિતી જાય એ હેતુસર અમે આ કોન્ફરન્સ પ્લાન કરી છે। તે ઉપરાંત અમારા જે રેડિયોલોજી રેસિડન્ટ ડૉક્ટર્સ છે અને એ લોકોને પણ જેમાં ઇન્ટરવેન્શન રેડિયોલોજીની અંદર ઇન્ટરેસ્ટ હોય એ લોકોને પણ ખ્યાલ આવે કે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી શું છે, તો એ લોકોનું બી એ લોકો આગળ ફ્યુચરમાં ઇન્ટરવેન્શન રેડિયોલોજી કરવા માંગતા હોય તો એ લોકોને પણ આ બધી રીતનો ખ્યાલ આવી શકે એ હેતુસર આ ફર્સ્ટ કોન્ફરન્સ અમે પ્લાન કરી છે।